एक समाचार में आगळ वात करीए, राज्य सरकारे वर्ष 2016-17 में लाखों रूपियाना खर्चे गुणोत्सव योजी शाबासी लई लीधी, परंतु भावनगर में योजायेला गुणोत्सव में मनपा संचालित एक पण शाळाना बाळकोने ए प्लस नो नथी मळ्यो ग्रेड। केम सरकारे न आप्यो ग्रेड? ग्रेड न मळवानो विरोध कोणे उठाव्यो? आवो जोईए। જુઓ, આ છે ભાવનગર મનપા સંચાલિત શાળાઓ, જ્યાં 28,000 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ શાળાઓમાં યોજાયેલા ગુણોત્સવ માત્ર કાગળ પર જ દેખાયો, કારણ કે અહીં 55 શાળામાંથી એક પણ બાળકને એ પ્લસનો ગ્રેડ મળ્યો નથી। આશ્ચર્યની વાત એ છે કે શિક્ષણ સમિતિ વર્ષે 102 કરોડનું બજેટ બનાવે છે, છતાં પરિણામ શૂન્ય આવે છે। યોજાયેલા ગુણોત્સવના આંકડા પર નજર કરીએ તો જેમાં એ પ્લસ ગ્રેડ એક પણ શાળાને નથી મળ્યો। એ ગ્રેડમાં 17 શાળા, બી ગ્રેડમાં 33, સી ગ્રેડમાં 5 શાળાઓનો સમાવેશ થાય છે। આ મામલે કોંગ્રેસના સભ્યનું કહેવું છે કે શિક્ષકની ઘટ હોવાથી સ્કૂલની સ્થિતિ કથળેલી છે। એટલે એ પ્લસ તો એટલા માટે જ નથી, કારણ કે કોઈ સ્કૂલમાં શિક્ષકો જ નથી, બધા બહાર આટા જ મળતા હોય છે। ખૂબ સંઘર્ષવાળી શાળા છે, કારણ કે એની આજુબાજુ પ્રાઇવેટ શાળા છે, એની સાથે સ્પર્ધામાં રહીને કામ કરવાનું છે કે જે પ્રાઇવેટ શાળા સામે આપણે ટકી શકીએ, અને સરકારી શાળામાં જે બાળકો ભણે છે એના વાલીને એક સંતોષ થાય કે ખરેખર અમારા બાળક ભલે સરકારીમાં ભણે છે, ભલે અમે પૈસા ખર્ચી શકતા નથી। રાજ્ય સરકાર ગુણોત્સવ યોજી ખોટા તાયફા બતાવે છે, પરંતુ આ શાળાઓને એ પ્લસનો ગ્રેડ ન અપાતા કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આગામી ગુણોત્સવમાં એ પ્લસનો ગ્રેડ મળશે કે નહીં। નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।